ભારતીય જનતા પાર્ટીનો આજે એટલે કે 6 એપ્રિલે 44મો સ્થાપના દિવસ છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે ગુજરાત સહિત અનેક રાજ્યોના બૂથ સ્તરે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી જે મોહન યાદવ હોય, એમના સિવાય જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ વિષ્ણુદત્ત શર્મા હોય, લોકસભા ચૂંટણીના રાજ્ય પ્રભારી ડૉક્ટર મહેન્દ્રસિંહ હોય, અથવા તો કોઈ પણ જે ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ હોય, સાંસદો હોય, ધારાસભ્યો હોય, જનપ્રતિનિધિઓ, કાર્યકરો હોય, એ બધાએ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો આજના દિવસે. ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતના લગભગ 60,000થી વધુ બૂથ ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. વિસ્તારથી વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની બનવાથી લઈ અને અત્યાર સુધીની પરિસ્થિતિ વિશે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. 6 એપ્રિલ 1980માં એમની સ્થાપના થઈ હતી ભારતીય જનતા પાર્ટી, અને એમનો પાયો 6 એપ્રિલ 1980માં જે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી છે અને ભારતીય જનતા પાર્ટીના બીજને વધાવનાર અથવા તો વાવનાર લાલકૃષ્ણ અડવાણીએ કરી હતી. અટલ બિહારી વાજપેયી સંસ્થાના જે સંસ્થાપક હતા, પ્રમુખ હતા, જે બાદ 1984ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 2 સંસદો જીતીને આવ્યા હતા. એક ગુજરાતમાંથી હતા અને બીજા આંધ્રપ્રદેશથી હતા, ચંદુપતલા જગ્ગારેડ્ડી અને એકે પટેલ. આ પછી ભારતીય જનતા પાર્ટીએ પોતાની જાતને મજબૂત બનાવવા માટે સંઘર્ષ ચાલુ રાખ્યો અને હંમેશા ગ્રાઉન્ડ ઉપર રહી. વર્ષ 1989ની વાત કરીએ, 85 સંસદો જીતીને આવ્યા. 1991માં અટલજી અને અડવાણીજીની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીએ 120થી વધુ બેઠકો જીતી હતી. ત્યારબાદ 1996નું વર્ષ આવે છે અને આ વર્ષ ઐતિહાસિક રહ્યું હતું ભારતીય જનતા પાર્ટી માટે, કારણ કે સૌથી મોટો પક્ષ તરીકે એ આગળ આવ્યું હતું. અટલ બિહારી વાજપેયીની વાત કરીએ તો એ વડાપ્રધાન બન્યા હતા. 1998ની વાત કરીએ તો ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 182 સાંસદો જીત્યા હતા, જે બાદ 1999માં બીજેપીએ ફરી એક વખત જીત હાંસલ કરી હતી અને વાજપેયીજી 3જી વખત પ્રધાનમંત્રી બન્યા હતા, જે પછી 2004 સુધી વાજપેયીજીના નેતૃત્વમાં એનડીએ સરકાર છે આગળ વધી હતી. ભારતીય જનતા પાર્ટીના વિકાસમાં રામ જન્મભૂમિનું યોગદાન છે સૌથી મહત્વનું છે. તત્કાલીન જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે એલકે અડવાણી, એમને રામ મંદિરની જન્મભૂમિ હતી. ત્યાં રામ મંદિર બનાવવાના ઠરાવની સાથે ગુજરાતમાં સૌરાષ્ટ્રથી જે અંત સુધી અયોધ્યા સુધી મંદિરની તરફેણમાં જે રથયાત્રા છે કરી હતી અને લાગણીઓ છે એ સમયે ત્યાં ફેલાઈ હતી રામ મંદિર. લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીના નેતૃત્વમાં રામ મંદિર આંદોલનને એકદમ વેગ મળ્યો હતો અને દેશભરમાં જે રથ આગળ વધ્યો હતો એ વિચારો પણ લઈ અને આગળ વધ્યો હતો. 1991ની વાત કરીએ તો મુરલી મનોહર જોશીએ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષનું પદ છે સંભાળ્યું હતું અને પછી ભગવાન રામના જન્મસ્થળ પર ફરી દાવો કરવામાં આવ્યો હતો અને મંદિર બનશે એવી રીતના વાત રાખવામાં આવી. મંદિરની સ્થાપના કરવા માટે હિન્દુ રાષ્ટ્રવાદી સંગઠનો છે અને ભારતીય જનતા પાર્ટી, સંઘ પરિવાર, RSS એ બધાએ મહેનત કરી હતી. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા ઉમા ભારતી અને બીજા પણ નેતાઓએ રામ જન્મભૂમિના આંદોલન માટે જે ભાષણો છે જે તે સમયે આપ્યા હતા અને એના કારણે એક રામની જે વેગ છે, રામનો વેગ, રામનું આંદોલન એ આ સમયે આગળ વધ્યું. પછી વાત કરીએ 2010 પછીના ભારતીય જનતા પાર્ટીના, તો 2012 પછી મોદી મેજિક એ છવાયું હતું અને અટલજી અને જે અડવાણીજીનો સમય હતો એ પૂરો થયો. ત્યાર પછી 2010 પછીનો સમય છે એ નરેન્દ્ર મોદીનો યુગ માનવામાં આવે છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં 2002, 2007, 2012માં વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી અને પ્રધાન મુખ્યમંત્રી બન્યા હતા. ભારતીય જનતા પાર્ટીનો દેશમાં અને દુનિયામાં એમણે પરચમ લહેરાવ્યો હતો. 2012 સુધી એમનું કદ એટલું બધું મોટું થઈ ગયું હતું કે પાર્ટીના પ્રધાનમંત્રીના ઉમેદવાર તરીકે એમને જોવા લાગવામાં આવ્યા હતા. 2014ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઐતિહાસિક જીત છે એ મેળવી હતી અને 282 જેટલી બેઠકો મેળવી હતી. પણ પૂર્ણ બહુમતની સાથે એમણે સરકાર પણ બનાવી હતી. ત્યાર પછી પાર્ટીને દેશમાં 20થી વધારે રાજ્યોમાં સરકારમાં જે પોતાની સરકાર રચવામાં છે એમને મદદ મળી હતી. 2019ની લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો ત્યારે પણ મોટી જીત એમણે મેળવી હતી અને 303 બેઠકો જીતી હતી અને ઇતિહાસ ભારતીય જનતા પાર્ટીએ રચ્યો. 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ પાર્ટીએ બહુ મોટી જીત મેળવી હતી અને 303 બેઠક જીતી હતી અને ઇતિહાસ રચ્યો છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી અને 2 વાર ભારતના પ્રધાનમંત્રી તરીકે સેવા આપી હતી, જે બાદ ભારતીય જનતા પાર્ટીને સફળતા સદાય આપતા જ રહ્યા છે. અને એના પછી હવે એક ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી આ બંને એકબીજાના પૂરક બની ગયા હોય એવી રીતના વાત ચાલી રહી છે. અને હવે વર્ષ 2024ની ચૂંટણી છે. 3જી વાર દેશનો જન્મત અથવા તો એક કળશ કઈ બાજુ ઢોળવામાં આવશે તો જોવાનું રહેશે. પરંતુ ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્ર મોદી, RSS એમના સંગઠનો બધા જે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. જોવાનું રહેશે મતગણતરી થશે ત્યારે. ધન્યવાદ.